નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું અમદાવાદમાં. આજે વરસેલા અનરાધાર વરસાદની. આજે સવારથી મુશળધાર વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો. 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાઉથ ભોપાલથી સમાચાર મળી રહ્યા છે. સાઉથ ભોપાલની એક બિલ્ડિંગ પર વીજળી પડી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો અને અમદાવાદના બોપલ વિસ્તારમાં વીજળી પડી હતી. વીજળી પડતા જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ સાઉથ ભોપાલની એક સોસાયટી પર અચાનક વીજળી પડવાના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે આખી ઘટના છે તે કેમેરામાં પણ કેદ થઈ છે. સાઉથ ભોપાલની આ બિલ્ડિંગ છે અને ભારે વરસાદ આજે વહેલી સવારથી વરસી રહ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો હતો. તેવામાં અમદાવાદના સાઉથ ભોપાલમાં આવેલી એક બિલ્ડિંગ પર અચાનક જ વીજળી પડી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, કોઈ નુકસાન થયું નથી. પરંતુ અમદાવાદમાં આજે વહેલી સવારથી જે મુશળધાર વરસાદ વરસ્યો તેમાં અમદાવાદના સાઉથ ભોપાલમાં વીજળી પડવાની ઘટના આ કેમેરામાં કેદ થઈ રહી છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં હતું અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદ જ્યારે વરસી રહ્યો હતો ત્યારે સાઉથ ભોપાલ અમદાવાદમાં આવેલા સાઉથ ભોપાલની એક બિલ્ડિંગ પર અચાનક જ વીજળી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ આજે આખી ઘટના આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર મંતવ્યના માધ્યમથી. કેમેરામાં આખા આ જે દ્રશ્યો છે તે કેદ થઈ ચૂક્યા છે. અમદાવાદના સાઉથ ભોપાલ વિસ્તારની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં. 5 ઇંચ જેટલો વરસાદ આજે ખાબકી ચૂક્યો છે વહેલી સવારથી. અત્યારે વરસાદે વિરામ બેશક લીધો છે, પરંતુ તારાજી સર્જાય તે પ્રમાણેના દ્રશ્યો પણ સામે આવ્યા. ત્યારે સાઉથ ભોપાલથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો. અમદાવાદના સાઉથ ભોપાલના એક બિલ્ડિંગ પર અચાનક જ જ્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. કોઈ મોટું નુકસાન આ ઘટનામાં થયું નથી, પરંતુ જે રીતે વીજળી પડી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. મુશળધાર વરસાદ અમદાવાદમાં વરસ્યો. ગાજવીજ સાથે વરસતા વરસાદમાં સાઉથ ભોપાલની એક બિલ્ડિંગ પર વીજળી પડવાની ઘટના પણ સામે આવી. સાઉથ ભોપાલમાં આવેલી આ બિલ્ડિંગમાં અચાનક જ વીજળી પડી હતી. જોકે સદનસીબે તેમાં જાનમાલનું નુકસાન નથી થયું. તો આ દ્રશ્યોમાં અમે આપને દર્શાવી રહ્યા છે કે મુશળધાર વરસાદ આજે અમદાવાદમાં વરસ્યો તેના બાદ શું પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ અનેક અમદાવાદના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરેલા છે, તો ક્યાંક વીજળી પડવાની ઘટના પણ સામે આવી. ગાજવીજ સાથે આજે મુશળધાર વરસાદ વહેલી સવારથી અમદાવાદમાં વરસ્યો. 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અમદાવાદમાં. અનેક ઊંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. તો અમદાવાદના સાઉથ ભોપાલથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે કડાકા ભડાકા સાથે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અચાનક જ વીજળી સાઉથ ભોપાલના એક બિલ્ડિંગ પર પડી હતી. જાનમાલનું આ ઘટનામાં કોઈ નુકસાન નથી, મોટી દુર્ઘટના થતા તો રહી ગઈ છે, પરંતુ વીજળી પડતા આ જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. તો સાઉથ ભોપાલની જે બિલ્ડિંગ પર વીજળી પડી છે ત્યાં હાલ ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ,
જે રીતે ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો, અનેક દ્રશ્યો વરસાદને લઈને સામે આવ્યા, પરંતુ વીજળી પડવાના જે દ્રશ્યો છે તે મંતવ્યના કેમેરામાં કેદ થયા છે. પડી છે અને ત્યાં પાણીની ટાંકીને
નુકસાન થવા પામ્યું છે, એટલે ચોક્કસપણે કહી શકાય જે રીતે વીજળી પડી છે, જો કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ પાણીની ટાંકીને નુકસાન થવાની સાથે સાથે ગાડીને, એટલે કે અહીંયા પાર્ક થયેલા વાહનોને નુકસાન થવા પામ્યું છે. આપણે વધુ એક વખત રહીશો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આજે જ્યારે વીજળી પડી ત્યારે અહીંયા નીચે કેટલા વાહનો પાર્ક થયેલા હતા, કેટલા વાહનોને નુકસાન થયું છે? અહીંયા આગળ 25-એક બાઈકો હતા પાર્કિંગમાં, જ્યાં આગળ વીજળી પડી ત્યાં આગળ, અને ત્યાંથી તે એ સમય ઓફિસ ટાઈમ નીકળવાનો હતો, ત્યારે હું મારી ઓફિસે જઈ રહ્યો હતો અને એ જ સમયે વીજળી પડી તે હું ચોકીને ઊભો રહ્યો, પણ મારી જ ગાડી ઉપર કકડા ઘણા બધા પડ્યા, જેથી કરીને ગાડીમાં હતા એટલે નુકસાન ઓછું થયું, જાનહાની જેવું નુકસાન ના થયું. એટલે જ્યારે તમારી ગાડી પર એ ટુકડા ઉડ્યા, ઉપરથી આવીને નીચે પડ્યા, ત્યારે તમે ગાડીમાં હતા? હા, ગાડીમાં. મારો હું, મારા ફેમિલીમાં મારા વાઈફ, મારા સન અને મારા મધર ત્યારે બધા સાથે હતા. બધા આખું ફેમિલી એક સાથે ગાડીમાં સવાર હતું અને તમારી ગાડી પર પથરા પડ્યા? ગાડી પર પથરા પડ્યા. અને જયા ગુરુવારે બી વીજળી પડી ને ત્યારે સાંજે 7 વાગે પડી હતી વીજળી, અને એ વખતે બી અમે બિલ્ડરને રજૂઆત કરી હતી કે આ રીતનો પ્રોબ્લેમ છે, તમે કોઈ એનો ઇસ્યુ નીકાળો, પણ એમને અમારી વાત ધ્યાનમાં લીધી નથી. તો તમારા બિલ્ડિંગ પર આ 3 દિવસમાં બીજી વખત વીજળી પડી, શું કારણ જવાબદાર ગણો છો અને બિલ્ડરને આ સંદર્ભે કયા પ્રકારની વ્યવસ્થા કહેવા માટે કહો છો? આની અંદર જે કોપર પ્લેટ નાખવી પડે વીજળી પડે અને પાવર જે જમીનની અંદર ડાયવર્ટ થાય વીજળીનો, એ અન્ય કોઈ સિસ્ટમ છે નહીં. ખાલી ટાવર 5-5 ઊભા કર્યા છે, અંદર કોઈ એક બી ટાવરની અંદર કે સ્કીમ બી રોડ પસાર કર્યો નથી એના કારણે. અને જોઈ રહ્યા છો બાજુની દરેક બિલ્ડિંગની અંદર છે ને કોપરની પ્લેટો નાખેલી છે, ત્યાં કોઈની પણ ના પડી, ખાલી અહીંયા નહીં હોવાને કારણે અહીંયા વીજળી પડી. કોપર પ્લેટ નાખેલી હોવી જરૂરી છે, જે બહુમાળી ઇમારતો અત્યારે બની રહી છે. આ 13 માળનું બિલ્ડિંગ છે. હું વધુ એક વખત આપને આની હાઇટ જે છે તે બતાવવા માંગીશ. સારથ્ય જે બિલ્ડિંગ છે, વિશ્વનાથ સારથ્ય જે બિલ્ડિંગ છે, 13 માળની આ બિલ્ડિંગ છે. અને જ્યારે અત્યારે આપણી સાથે સંજયભાઈએ જે સંદીપસિંહ વાઘેલા જે અહીંયાના રહેવાસી છે, જે કારમાં બેઠા હતા, તે કારમાં તેમની પર પથ્થરો પડ્યા હતા અને તેમને જાનહાનિ જોકે થઈ નથી, સદનસીબે તેમનો બચાવ થયો, પણ 13મા માળેથી જે આ પથ્થરના ટુકડા છે, ઈંટના ટુકડા છે, તે સંદીપસિંહના અને તેમના ફેમિલી પર પડ્યા હતા, સદનસીબે તેમનો બચાવ થયો. અને જે રીતે અહીંયા વીજળી પડી એ વખતે તેઓ બહાર જઈ રહ્યા હતા તેમના ફેમિલી સાથે, અને ત્યારે આ સમગ્ર ઘટના બની. તેમનું કહેવું છે કે બિલ્ડર તરફથી જે કોપર વાયર જે છે તેની જે સિસ્ટમ છે તે અહીંયા ફિટ કરવામાં આવી નથી, અને તેના કારણે થઈને બિલ્ડિંગ પર આ બીજી વખત વીજળી પડી છે. અન્ય બિલ્ડિંગ આસપાસ જે છે ત્યાં કોપર વાયર સહિતની જે સિસ્ટમ છે વીજળીથી બચવા માટેની તે મુકાયેલી છે, અને તેના કારણે તેને અન્ય બિલ્ડિંગો ભોગ નથી બનતા, પરંતુ માત્ર આ એક બિલ્ડિંગ એવું છે વિશ્વનાથ સામર્થ્ય કે સારથ્ય કે જેના કારણે થઈને અત્યારે તેના રહીશોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. કારને સંદીપજી જો વાત કરીએ તો કેટલા પ્રમાણમાં નુકસાન થયું હશે? કાર તમને જોયું હોય તો મંગાવી શકું છું, હાલ જ મેં એને ગેરેજમાં મોકલી છે, એને કારણ કે મારે એક જ કાર છે અને યુઝ કરું છું, એટલે હાલ ટેમ્પરરી મેં ગેરેજમાં મોકલી. આપણે જોઈએ તો મંગાવી શકું છું. કેટલું નુકસાન થયું છે, કયા ભાગમાં નુકસાન થયું છે? આગળના બોનેટમાં નુકસાન થયું છે અને થોડું કાચમાં બી નુકસાન થયું છે આગળનું. તો કાચ અને બોનેટના ભાગે જે નુકસાન થયું છે તે તેમને સમારકામ માટે થઈને હાલ જે વાહન છે તે ગેરેજમાં મોકલવામાં આવ્યું છે. આ હતા સંદીપસિંહ અહીંયાના જે રહીશ છે તે. એના રહીશોને જ્યારે વીજળી પડી ત્યારે કોઈક ઘરમાં હતું તો કોઈક કામથી બહાર જઈ રહ્યા હતા, પરંતુ જે રીતે અહીંયા ટાંકીને નુકસાન થવા પામ્યું છે, શક્ય છે કે આવતીકાલે કદાચ વધુ વરસાદ પડે, વીજળીના કડાકા ભડાકા થયા અને વધુ નુકસાન, કોઈનો જીવ લેવાય તે પહેલાં અહીંયાના જે બિલ્ડર છે તેના તરફથી અહીંયા કોપર વાયર સહિતની વીજળીને જમીનમાં ઉતારવાની જે પ્રોસેસ છે તે કરવામાં આવે તેવી માગણી એના જે રહીશો છે તેમનામાં પ્રબળ બની છે. જી બિલકુલ સોનલ, આભાર તમામ જાણકારી માટે. તો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના, સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં અચાનક જ વીજળી પડી હતી. છેલ્લા 3 દિવસમાં 2 વખત આ પ્રકારની ઘટના આ બિલ્ડિંગ સાથે થઈ ચૂકી છે.